મહુવા તાલુકાના અનાવલ ગામ ખાતે આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજના અગ્રણી ડોક્ટર પ્રદીપ ગરાસિયાના અધ્યક્ષસ્થાને અનાવલ ગામના બિરસા મુંડા સર્કલ પાસે આદિવાસી દિવસની ઉજવણી કરી આદિવાસી તેમજ મુસ્લિમ યુવકો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આજે વિશ્વ આદિવાસી દિન છે અને ખાસ કરીને આ દેશના આદિવાસીઓએ જે સંસ્કૃતિને જતન કર્યું છે, પર્યાવરણનું જે જતન કર્યું છે, તો એના માનમાં આ વિશ્વ આદિવાસી દિન ઉજવવામાં આવી રહ્યો છે. અને ખાસ કરીને આજે જે કોરોના જે મહામારી ચાલી રહી છે અને કુદરતી આપત્તિઓ વધી રહી છે, ભૂકંપ છે, દુકાળ છે, રેલ છે, સુનામી છે, કુદરતી આપત્તિઓ વધી રહી છે. એનું મુખ્ય કારણ એ છે ગ્લોબલ વોર્મિંગ, પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે અને એનું કારણ એ છે કે પ્રદૂષણ વધી રહ્યું છે. પ્રદૂષણ એટલા માટે વધી રહ્યું છે કે ઔદ્યોગિક વિકાસ અને જળ જંગલ જમીન જેવા કુદરતી સંસાધનોનો નાશ કરવામાં આવ્યો છે અને પ્રદૂષણ વધી રહ્યું છે અને એટલા માટે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, એટલા માટે બીમારીઓ અને કુદરતી આપત્તિ વધી રહી છે. તો તેનો ઉકેલ જે છે પર્યાવરણનું જતન કરવાનું, કુદરતી સંસાધનોનું જતન કરવાનું છે. એટલે આજનો મુખ્ય ઉદ્દેશ છે એ કુદરતી સંપત્તિ છે એનું જતન કરવાનું. એટલા માટે આ વૃક્ષોનો હવે ટાર્ગેટ આવે. આજે ગુજરાતની અંદર 5 લાખ જેટલા વૃક્ષો વાવીને ઉછેરવાનો સંકલ્પ આજે કરીને પૂર્ણ કરવા માટે બધા કટિબદ્ધ થયા છે. એટલા માટે આ વિશ્વ આદિવાસી દિન આજે બહુ મહત્ત્વનો બની રહે છે.